इश्यू સૌરાષ્ટ્રના ખેડૂતોના મિશન આફ્રિકા અંગે, કારણ કે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો આફ્રિકામાં ખેતી કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. વાત કંઈક એમ છે કે કોરોના પછી પહેલીવાર આફ્રિકાના સૌથી વધુ ખેડૂતો અને વેપારીઓ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેઓ સૌરાષ્ટ્રના ખેડૂતો અને વિવિધ ઉદ્યોગોની મુલાકાત લેશે. સાથે સાથે કૃષિ સંમેલનમાં પણ જોડાશે, જેમાં અનેક કરાર થવાની શક્યતાઓ છે. કેમ ખાસ છે સૌરાષ્ટ્ર માટે આફ્રિકાના ખેડૂતોની આ મુલાકાત, જોઈએ આ રિપોર્ટ. હવે આફ્રિકામાં પણ વાગશે ગુજરાતી ખેડૂતોનો ડંકો. સૌરાષ્ટ્રના ખેડૂતોને આફ્રિકામાં મળશે ખેતી કરવાની તક. 100 આફ્રિકન ખેડૂતો અને વેપારી આવશે રાજકોટ. ભારત કૃષિ પ્રધાન દેશ છે જે વિશ્વ જાણે જ છે, પરંતુ આપણને કોઈ એમ કહે કે હવે વિદેશની ધરતી પર પણ આપણને ખેતી કરવાની તક મળશે તો? આવું જ કંઈક થવા જઈ રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 19-21 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરાયું છે, જેમાં કૃષિ ક્ષેત્રના અનેક કરારો થશે. આ કરારોમાં ગુજરાતના ખેડૂતોને આફ્રિકામાં લીઝ પર ખેતી માટે જમીન મળે તેવા પણ એંધાણ છે. કારણ કે કોરોનાના કારણે સમગ્ર વિશ્વ ચીનની વસ્તુ ખરીદવાનું ટાળી રહ્યું છે અને સમગ્ર વિશ્વની નજર રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ મંડાઈ છે, કારણ કે રાજકોટ એ મિની ચાઇના હોવાથી સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, આઈટી, મશીનરી પ્રોડક્ટમાં તમામ જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ આફ્રિકન દેશોમાંથી ખેડૂતો વેપારીઓ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. આફ્રિકાની અંદર વિશ્વની ટોટલ ખેતીલાયક જમીનની 60% જમીન છે, જેની ઉપર કોઈ ખેતી અત્યારે થતી નથી. આફ્રિકામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આફ્રિકાની વસ્તી વિશ્વની વસ્તીના 10% છે, એની સામે ટેકનોલોજી 0 છે. તો ભારત સાથે જો એ કૃષિમાં સાથે જોડાય તો આફ્રિકાને અને ભારતને બંનેને ફાયદો થઈ શકે છે, કારણ કે આપણા લાખો ખેડૂતો ત્યાં જઈને ખેતી કરી શકે તેમ છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં ખેતીને લગતા ઓજારો ખૂબ મોટી માત્રામાં તૈયાર થાય છે, તેની માંગ આફ્રિકામાં વધી રહેલી છે. ત્યારે આફ્રિકામાં અનેક ગુજરાતીઓ ખેતીની જમીન લીઝ પર ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે. આગામી 5 વર્ષમાં આફ્રિકામાં ગુજરાતના ખેડૂતો માટે કૃષિ ક્રાંતિ સર્જવાની ઉત્તમ તક ઊભી થઈ છે. આફ્રિકાના વેપારીઓ પણ ચાઇનાને બદલે સૌરાષ્ટ્ર સાથે વેપાર કરવા થનગની રહ્યા છે. આ જે વર્ષોથી અમે આ પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા સૌરાષ્ટ્રના વેપારીઓને, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અને ખેડૂતોને જે તક મળે એ અનુસંધાને 19-20-21 ત્રણ દિવસ જે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર શો થઈ રહ્યો છે અને એમાં 100 ઉપરાંત ડેલિગેટ્સ આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જે ઊભી થયેલી આ તક છે એનો વધારેમાં વધારે લાભ લે. આફ્રિકન કન્ટ્રીમાં જમીન ખૂબ જ સસ્તી અને સારી છે, એનો મેક્સિમમ ઉપયોગ કરી આપણે સારામાં સારું આપણું ડેવલપમેન્ટ કરી શકીએ. અહીંના ખેડૂતો ત્યાં શરૂ પણ થયું છે, મારા 2 મિત્રોએ પણ ત્યાં જમીન લીધેલી છે. આ 2 વર્ષના પ્રયત્નો રંગ લાવી રહી છે. આફ્રિકન દેશોના ડેલિગેટ આગામી 19-21 તારીખ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેતરો અને ખેતીના સાધનો બનાવતા ઉદ્યોગોની મુલાકાત લેશે અને અહીંથી ખેતી કેવી રીતે થાય છે અને ખેતીના ઓજારો કેવા પ્રકારના છે તેનું નિરીક્ષણ કરશે. આ સાથે જ ખેતીને લગતા અનેક કરારો પણ કરશે, જે આફ્રિકન દેશોમાં ગુજરાતના ખેડૂતોને ઉત્તમ તક પૂરી પાડશે. એવું કહી શકાય કે આફ્રિકન દેશમાં પણ ખેતી માટે ગુજરાતીઓનો દબદબો હશે. ગૌતમ ભેડા, VTV ન્યૂઝ, રાજકોટ.